નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘટનાઓનો અભ્યાસ કરતા હતા. યોગ ઘટના, છેદ ઘટના, અશક્ય અને ચોક્કસ ઘટનાઓનો અભ્યાસ કરેલો. આજે આપણે તફાવત ઘટના, પરસ્પર નિવારક, નિશેષ, નિવારક, પરસ્પર નિવારક અને નિશેષ આ ચાર ઘટનાઓનો અભ્યાસ કરીશું. તો એમાં તફાવત ઘટના, તો અહીંયા ધારો કે નિદર્શકના શું આપેલો હોય એની બે ઘટનાઓ જોઈએ. અને બી ઘટના એ બને પરંતુ ઘટના બી ના બને, એટલે કે યુમાંથી એના ઘટકો આપણે શું કરવાના, બીના ઘટકો બાદ કરીએ તો ઘટના એ બને તેનો નિર્દેશ થશે, એટલે એ માઇનસ બી વડે દર્શાવાય. એ જ રીતે તફાવત ઘટના બી માઇનસ એ લેવી હોય, એટલે કે એ અને બી બે ઘટના આપી હોય, ઘટના બી બને પરંતુ ઘટના એ ના બને, તો એમાં શું કરીશું, બીમાંથી એ બાદ કરીશું, એટલે કે યુના કુલ ઘટકો પૈકી ઘટના એના ઘટકો બાદ કરવાના. તો એ બે વસ્તુ આપણે તો લખીશું પહેલા. તો ધારો કે સાત નિદર્શાવકાશ યુની એ અને બી કોઈ બે ઘટનાઓ છે. અહીંયા અર્ઘટન શું, તો ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. અહીં ખાસ યાદ રાખીશું, ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની તફાવત ઘટના કહે છે. તેને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ધારો કે શાંતિ દર્શાવકાશ યુની એ અને બી કોઈ બે ઘટનાઓ છે, ઘટના એ બને પરંતુ ઘટના બી ના બને, તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની તફાવત ઘટના કહે છે. તેને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવે છે. દાખલા તરીકે આપણે સમજવા માટે લઈએ કે યુ બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ આપેલા છે, એ બરાબર આપણને આપે છે બે ચાર અને છ. તો એ માઇનસ બી બરાબર શું થશે, તો એ માઇનસ બી બરાબર બી ના ઘટકો સોરી તથા બી બરાબર એક ત્રણ અને પાંચ આપ્યા છે, એ બરાબર બે ચાર છ, બી બરાબર એક ત્રણ પાંચ. તો અહીંયા એ માઇનસ બી એટલે કે ઘટના એ બને પરંતુ ઘટના બી બને નહીં, એટલે કે ઘટના બી ના ઘટકો આપણે યુમાંથી શું કરવા પડશે, બાદ કરવા પડશે. તો એ સિવાયના ઘટકોની વાત કરીશું. એટલે બીજી રીતે આપણે સમજીએ તો પણ બીમાં જે સમાવેશ થયેલો કોઈ ઘટક હોય, દાખલા તરીકે અહીંયા બે ત્રણ ચાર અને છ આવું છે, તો બીનો ઘટક અહીંયા ત્રણ છે એ લેવામાં નહીં આવે, તો ફક્ત કેટલા ઘટકો આવશે, તો બે ચાર અને છ. ખાસ ધ્યાન રાખીશું, એમાં હોય પરંતુ બીમાં ના હોય એવા ઘટકો, એટલે કે ટૂંકમાં યુમાંથી બીના ઘટકો બાદ કરવામાં આવશે. એ સિવાયના તમામ ઘટકો અહીંયા લઈશું આપણે, બરોબર. તો આ આજે બે ના કૃતિ દ્વારા આ રીતે દર્શાવી શકાય. બંનેમાં હોય એવો ઘટક આ ત્રણ હતો, એ ઘટના એ છે, આ ઘટના બી છે, એ દર્શાવતા શું એની બે ઘટનાઓ છે. હવે એમાં કયા ઘટકો છે, તો બે ચાર અને છ બીમાં એક અને પાંચ. તો અહીંયા બી સિવાયના એના ઘટકો, તો આટલો જ આપણો પ્રદેશ બતાવાશે, ખાસ ધ્યાન રાખજો, બરોબર. તો બી સિવાયના એના ઘટકો, તો આને
a माइनस बी बराबर सी तो आ आपना चौपड़ा में नोटता रहेशो त्रीजी वस्तु लखीशु आ घटना माटे खास ध्यान राखीशु a माइनस बी बराबर a छेद b डैश बराबर a माइनस a छेद b लेकिन ये मां थी बनने में सरखू हो ये पर आपने बात कही है से बराबर ये योग b माइनस b और उनका दाखला माटे आपने आ सूत्र जरूरी है अपने नेक्स्ट लेक्चर में जब अगर सूत्रों में अभ्यास करी हो तारे आनो सूत्रों विगत वाला आपने समझा भी हो पर तू तुम्हारी याद रखो a छेद b बराबर a छेद b डैश देखिए घटना बी बनती नहीं परंतु बी डैश तो बनी सकती है पूरक घटना बराबर ए छेद बी डैश ए माइनस ए छेद बी ए माइनस ए छेद बी एक सरखा परिणाम हो दूर करवा मांगे बराबर त्यारबाद बीजी रीते अपने जो ये आ ए माइनस बी जो तो बी माइनस ए की बात करिए तो फरीदी तब आ रीते लखी देशो धारो के फरीदी तेवीज रीते धारो के सात निदर्शावता सुयुनी ए ने बी कोई भी घटना हो घटना ए बने परंतु घटना बी न बने वो आप जानते कि अवश्य लगी घटना बी बने बरोबर तो ये तब है नेक्स्ट मुद्दो लिखे ले तो तेवीज रीते अया नीचे पहला ए माइनस बी वेना कृति दूरी तो त्यार बाद फरी थी लगी तो तेवीज रीते धारो के सात निदर्शावकाश यूनी ए ने बी कोई भी घटना हो घटना बी बने परंतु घटना ए न बने તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની તફાવત ઘટના કહે છે ત્યારે સંકેતમાં બી માઇનસ એ વડે દર્શાવાય છે હવે અહીંયા બી માઇનસ એ બરાબર શું થશે તો એના ઘટકો અહીંયા દૂર કરીશું તો એક અને ત્રણ આવશે ત્રણ ઘટક બાદ થશે એટલે સમજવું આપણે ફરીથી અહીંયા વેન આકૃતિ બનાવીશું આ ગણ એ ગણ બી બંનેમાં સરખા હોય એવા ઘટક ત્રણ છે બે ચાર અને છ એક અને ત્રણ એક અને પાંચ તો એ ફક્ત બીના ઘટકો નો ઉપયોગ કરવામાં આવશે બીના ઘટકો બાદ કરવામાં આવશે એટલે કે યુમાં હોય પરંતુ બીમાં ના હોય એવા એના ઘટકો અહીંયા બાદ કરીશું હવે આને અહીંયા સંકેતમાં આ રીતે લખવામાં આવશે એ માઇનસ બી બરાબર સોરી બી માઇનસ એ બરાબર બી માઇનસ એ એ ડેશ આ રીતે પણ લખી શકો તમે બી માઇનસ એ બરાબર બી માઇનસ એ છે બી બરાબર આ રીતે પણ લખાય બી માઇનસ એ છે એ ડેશ છે બી બરાબર એ યોગ બી માઇનસ એ અહીંયા બાદ તો બી માંથી સરખા પરિણામ બાદ કર્યા એ છેદ બી બાદ કરીશું બીજી રીતે લખાય એ ડેશ છેદ બી તો અહીંયા બે સૂત્રો યાદ રાખવાના આપણે એ ડેશ છેદ બી આપેલું હોય તો આપણે શું કરવાનું બી માઇનસ એ છેદ બી અહીંયા બાદ કરીશું એ જ રીતે એ છેદ બી ડેશ આપેલું હોય તો એનું સૂત્ર શું થશે એ માઇનસ એ છેદ બી જેના પર ડેશ હોય તફાવત ઘટનાના જ્યારે દાખલા આવે તો આમાં આ સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકવાની રહેશે ત્યારબાદ પરસ્પર નિવારક ઘટનાઓની વાત કરીએ
परस्पर निवारण करता हूं। गाड़ी ना बे पाटा की बात करिए तो बन्ने पाटा समान तरफ हो बराबर से अनंत सुधी विस्तरेला हो तो परस्पर निवारक घटना घटना ए और बी कभी बनती ना हो એટલે પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય। એટલે કે એ છેદ બી બરાબર અહીંયા શું થશે ફાઈ થશે એક સાથે ના બની શકે તો લખીશું ધારો કે નિદર્શ અવકાશ યુનિ એ અને બી કોઈ બે ઘટનાઓ છે घटना ए और घटना बी बनने एक साथ बनी ज न सके ते घटना ने घटना ए और परस्पर निवारक घटना कहे छे। એટલે કે એ છેદ બી બરાબર ફાઈ થાય એટલે કે એ છેદ બી બરાબર ફાઈ થાય એટલે ખાલી ઘર થાય तो घटना ए और घटना बी बने परस्पर निवारक घटनाओं कहवा खास ध्यान रखीश आ मुद्दों अपना अगत्य है परस्पर निवारक घटनाओं तो यानी एन आकृति कई रीते जाए तो पहले तो समझी लीए दाखला तरीके यू बराबर एक बे त्रण चार पांच छो आपेला छे ए बराबर एक त्रण ने पांच बी बराबर बे चार ने छो तो या ए छेद बी बराबर शु थयु खाली घर अथवा फाई थाय बने मां समान घटको नथी। हवे एनी आकृति आपणे दोरीशुं ए छेद बी बराबर फाइव ए अने बी अहीं आ बे घटनाओ परस्पर निवारक घटनाओ खास ध्यान ए बी आपेली छे तो ए छेद बी बराबर फाइव थाय तो एने परस्पर निवारक घटनाओ तरीके ओळखाय बराबर। आपना चोपड़ामां नोंधता रहेशो। आज रीते विशेष घटनाओं की बात करिए विशेष घटनाओं तो सात निदर्शावकाश युनि ए नबी कोई भी घटना हो ए योग बी बराबर यू थाय એટલે કે નિદર્શાવકાશ પોતે થાય બંનેનો જ્યારે યોગ ઘટના તો એને બંને ઘટનાઓ કેવી કહેવા છે નિશેષ ઘટનાઓ કહેવાય। તો આપણે લખીશું ધારો કે સાત નિદર્શાવકાશ યુની એ અને બી कोई भी घटना हो छे जो ए योग बी बराबर यू था तो घटना ए ने घटना बी विशेष घटनाओं कहवा दाखला तरीके यू बराबर एक बे त्रण चार पांच अने छो ए बराबर बे चार अने छो आपेला छे घटना बी बराबर एक त्रण अने पांच आपेला छे
तो अगर ए योग बी बराबर शू थ विशेष घटनाओं त्यारो मुद्दो आप परस्पर निवारक निशेष घटनाओं की बात करिए तो परस्पर निवारक निशेष घटना परस्पर निवारक घटनाओं कहवाय तो धारो के शांत निदर्शावकाश युनी तो घटना ए अने घटना बी परस्पर निवारक अने निशेष घटनाओ कहवाय दाखला तरीके यू बराबर एक बे त्रण चार पांच अने छ ए बराबर एक त्रण अने पांच एक ही गुणाकार आपे छे घटना बी बराबर बे चार अने छ आपे छे ए योग बी बराबर हवे तमे जुओ छो एक बे त्रण चार पांच अने छ बराबर यू थाय छे ए छे बी बराबर बन्नेमां कोई सतमान घटक नथी એટલે કે ખાલી ગણ અથવા ફાઈ થાય એટલે કે એ યોગ બી બરાબર યુ થાય અને એ છે બી બરાબર ફાઈ થાય તો ઘટના એ અને બી બંને કેવી કહેવાશે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખીશું પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓની વાત આપી હોય ત્યારે આ મુદ્દો આપણા માટે ખૂબ જ અગત્યનો છે નિશેષ એટલે એ યોગ બી બરાબર યુ થાય परस्पर निवारक के लिए छे बी बराबर फाई थव जो त्यार नेक्स्ट मुद्दो आप प्राथमिक घटनाओ अबे कोई पण निदर्शावकाश आपेलो होय एटले एक घटकीय उपगणों थी बनती घटनाओ जे छे એને આપણે એક ઘટકીય ઉપગણો થી બનતી ઘટનાઓનો જે સમૂહ થાય એને આપણે પ્રાથમિક ઘટનાઓ કહેવાય તો છેલ્લો મુદ્દો આપણો ઘટનાઓ વિશેનો હતો પ્રાથમિક ઘટનાઓ તો યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશ एक घटकीय उपगणों थी बनती तमाम घटनाओं ने प्राथमिक घटनाओं कहे छे પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય છે આ ખાસ યાદ રાખો પ્રાથમિક ઘટનાઓ પરસ્પર નિવારક અને
दाखला तरीके यू बराबर एक समतोल सिक्को उछाड़िए तो एच एने टी बे परिणामों आपशे। तो हवे अहींया प्राथमिक घटनाओ ए बराबर एच बी बराबर टी कांटो पड़े अने आपणे घटना बी वडे दर्शावीए। एक घटक के उद्भव थी बनती जे घटना है आ बंने परस्पर निवारक पण छे। तमे जो ए छे बी बराबर शुं थशे अहींया ए छे बी बराबर फाइव थशे अने ए योग बी बराबर यू थाय। एटले के प्राथमिक घटनाओ परस्पर निवारक अने निशेष होय। एक समतोल सिक्को उछाड़वानो प्रयोग એની આપણે આ એનો નિદર્શન લખ્યું અને એક ઘટકીય ઉપગણોથી બનતી જે ઘટના હતી ઘટના એ તો એક ઘટકીય ઉપગણ ઘટના બી બીજો ઘટક એટલે શાક મળી અને ઘટના એ કાંટો મળે અને ઘટના બી વડે દર્શાવીએ તો ઘટના એ અને બી એ કેવી થશે પ્રાથમિક ઘટનાઓ કહેવાય એક ઘટકીય ઉપગણોની ઘટના છે બરોબર। તો અહીંયા એ છે બી બરાબર ખાસ ધ્યાન રાખીશું પરસ્પર નિવારક એટલે એ છે બી બરાબર ફાઈ થશે અને નિશેષ એટલે એ યુ બી બરાબર યુ થાય। तो आ घटनाओं की प्राथमिक घटनाओं कहवाई। तो विद्यार्थी मित्रों आ प्रकरण अंदर सौथी पहला करूँ थी आदर्शिक प्रयोग एना लक्षणों अभ्यास करूँ त्यारबाद निदर्शावकाश निदर्शावकाश प्रकारों शांत अनंत निदर्शावकाश विविध घटनाओं अभ्यास करो आ व्याख्याओ व्यानाकृतिओ व्यवस्थित तमे लखी अने समझी अने तैयार करशो परीक्षामां आपणे आमांथी कोई बे घटनानी व्यानाकृति अथवा तो समझूती अवश्य पूछाती ज होय छे। हवे पछीना लेक्चरमां आपणे एक पॉइंट एकना आ जे समझूती मेळवी एना अनुसंधाने दाखलाओनो अभ्यास करीशुं।